नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 वाणिज्य व्यवस्था अने संचालन एमां आपणे जोशुं खानगी कंपनी अने जाहेर कंपनी वच्चेनो तफावत। तो एमां शुं होय छे तो कि आपणे खानगी कंपनी अने जाहेर कंपनी विशे अभ्यास करी गया, तो हवे आपणे जोईए एनो तफावत। तो कि पहेली छे सभ्य संख्या। तो कि खानगी कंपनी में जोईए तो कि ओछामां ओछी बे व्यक्ति होवी जोईए अने वधुमां वधु 200 व्यक्ति होवी जोईए, अने जाहेर कंपनी में केटली तो कि ओछामां ओछी 7 व्यक्ति अने वधुमां वधु अनलिमिटेड। पछी बीजू छे शेरनी फेरबदली। शेरनी फेरबदली उपर छे ई खानगी कंपनी तेना नियमनपत्र द्वारा छे नियंत्रण मुक्ति होय छे के शेरनी फेरबदली उपर छे खानगी कंपनी में नियंत्रण राखवामां आवे छे, ज्यारे जाहेर कंपनी छे एना उपर कोई ज प्रकारनुं नियंत्रण होतुं नथी। ते मुक्त रीते तेनी फेरबदली छे ई मुक्त रीते થાય છે। જાહેર જનતાને આમંત્રણ, તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી। વિજ્ઞાપન પત્ર છે પણ એ પણ બહાર પાડી શકતી નથી। ખાનગી કંપનીમાં છે એ જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવાનું છે એ આમંત્રણ અપાતું નથી, અને વિજ્ઞાપન પત્ર છે એ ખાનગી કંપની બહાર પાડી શકતી નથી। હવે જાહેર કંપનીમાં શું છે, તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાય છે અને જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પણ આપી શકાય છે। એનાથી બિલકુલ ઊંધું, જાહેર કંપનીમાં જાહેર જનતાને છે એ આમંત્રણ આપી શકાય છે। પછી ખાનગી કંપની છે એ એક વ્યક્તિની કંપની, ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે, વન મેન કંપની। એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર કરી શકે છે, જ્યારે જાહેર કંપનીમાં એવું થતું નથી કે જાહેર કંપની છે એ એક વ્યક્તિની કંપની ન હોઈ શકે। જાહેર કંપની છે એવો કરાર કરી શકતી નથી, પરંતુ ખાનગી કંપની છે એ એક વ્યક્તિ અંગેનો કરાર કરી શકે છે। હવે સંચાલકોની સંખ્યા છે, તો કે સંચાલકો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 હોવા જોઈએ અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 હોવા જોઈએ, અને જાહેર કંપનીમાં છે એ મહિલા સંચાલક પણ અનિવાર્ય છે, જ્યારે ખાનગી કંપનીમાં મહિલા સંચાલક છે અનિવાર્ય નથી। એટલે જાહેર કંપનીમાં ટોટલ 4 સંચાલકો હોય છે, ઓછામાં ઓછા 3, અને 3માં પણ એક મહિલા સંચાલક જરૂરી છે। પછી છે કંપનીનું નામ, તો કે મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો, અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દો નામ શબ્દ નામનો શબ્દ છે એ લખવો પડે છે। આપણે જોઈએ તો કે મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એ કેવી આવી જાય, પ્રાઇવેટ લિમિટેડ, અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો ખાલી પ્રાઇવેટ શબ્દ। એટલે ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ અને પ્રાઇવેટ શબ્દ છે એ બંને નામની પાછળ લખવું પડે છે, જ્યારે મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે એમાં લિમિટેડ શબ્દ લખવો પડે છે, એમાં પ્રાઇવેટ શબ્દ આવતો નથી, જ્યારે આમાં ખાનગી કંપનીમાં છે એ પ્રાઇવેટ શબ્દ આવે છે। નિયમનપત્ર, નિયમનપત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે। આપણે જાહેર કંપનીમાં જોઈએ, સોરી ખાનગી કંપનીમાં જોઈએ તો નિયંત્રણ નિયમનપત્ર છે એ તૈયાર કરી અને કંપનીના જે રજિસ્ટ્રાર હોય એની સમક્ષ આપણને રજૂ કરવો ફરજિયાત છે। જ્યારે જાહેર કંપનીમાં શું છે કે નિયમનપત્ર તૈયાર કરેલો ન હોય તેવા સંજોગોમાં કંપનીના પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરેલ નમૂનાના આર્ટિકલ આપોઆપ છે એ લાગુ પડે છે। પછી છે લઘુત્તમ ભરણું, લઘુત્તમ ભરણાની આમાં છે એ જોગવાઈ લાગુ પડતી નથી, કે ખાનગી કંપની છે એમાં લઘુત્તમ ભરણાની કોઈ પણ જોગવાઈ કરવામાં આવતી નથી, કોઈ પણ જોગવાઈ છે એને લાગુ પડતી નથી, જ્યારે જાહેર કંપનીમાં લઘુત્તમ ભરણાની જોગવાઈ છે એ લાગુ પડે છે। શા માટે, તો કે જાહેર કંપની છે એ કાયદાના નિયંત્રણ હેઠળ તેનું અસ્તિત્વ બહાર પાડે છે આથી। પછી છે નવા શેર, તો કે નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે છે, અને જાહેર કંપનીમાં શું છે, તો કે નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને કરવી પડે છે, કે નવા શેર બહાર પાડવામાં આવે તો ખાનગી કંપની જ્યારે બહાર પાડે નવા શેર તો કંપનીના વર્તમાન સભ્યો છે એના સિવાયના પણ અન્ય વ્યક્તિને શેર આપી શકે છે, બરાબર। વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિઓને પણ શેર છે એ ખાનગી કંપની આપી શકે છે, પરંતુ જાહેર કંપની નવા શેર બહાર પાડે તો પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને જ કરવી પડે છે, તે અન્ય વ્યક્તિઓને શેર આપી શકતી
નથી. તો આ છે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત.